નમસ્તે, જય મામાદેવ. તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલથી હું ધોરણ એચકેજીની ક્લાસ ટીચર. બાળકો, આજે આપણો વિષય છે ગણિત ભાગ એક, જેમાં આપણે પેજ નંબર ખોલીશું 30 નું વર્ગ જોઈશું, જેમાં શું સૂચના આપેલી છે. તો કે જાડા ચિત્રની નીચે બોક્સમાં રાઈટની નિશાની અને પાતળા ચિત્રની નીચે બોક્સમાં રોંગની નિશાની કરો. અહીંયા તમને ઉદાહરણ તરીકે આપેલું છે કે આ જાડાભાઈ છે અને બાજુમાં પતલાભાઈ છે, તો આ જાડાભાઈની નીચે શું કરવાનું? રાઈટ કરેલું છે. અને આ પાતળાભાઈની નીચે શું કરેલું છે? રોંગની એટલે કે ચોકડીની નિશાની કરેલી છે. તો એવી જ રીતે આપણે આ ચિત્રોમાં જોઈને જે જાડા ચિત્રમાં છે એમાં રાઈટની નિશાની અને પતલું ચિત્ર છે એમાં રોંગની નિશાની કરીશું. તો ચાલો જોઈએ બાજુમાં શું છે. હં, તો કે આ કઈ છોકરી છે? જાડી. અને આ પતલી. તો આ જાડી છોકરી છે એની નીચે બોક્સમાં આપણે રાઈટની નિશાની કરીશું. અને આ પતલી છોકરી છે એમાં શું કરીશું? રોંગની નિશાની. ત્યાર પછી નીચે છે આ પતલું ઝાડ છે અને આ જાડું ઝાડ છે, તો આ પતલાની નીચે આપણે રોંગની નિશાની કરીશું. અને આ જાડું ઝાડ છે તો એના નીચે આપણે રાઈટની નિશાની કરીશું. ત્યાર પછી છે પેન્સિલ. તો કે આ જાડી પેન્સિલ છે અને આ પતલી પેન્સિલ છે, તો આ જાડી પેન્સિલની નીચે આપણે શું કરીશું? હં, રાઈટની નિશાની. અને પતલી પેન્સિલની નીચે રોંગની નિશાની. એવી જ રીતે નીચે આ કેવી બુક છે? જાડી બુક છે. અને આ પતલી બુક છે, તો જાડી બુકની નીચે શું કરીશું? રાઈટ. અને પતલી બુકની નીચે રોંગ. ત્યાર પછી આ જાડી પીપુડી છે અને આ પતલી છે, તો જાડાની નીચે આપણે રાઈટ કરીશું અને પતલાની નીચે રોંગની નિશાની. તો અહીંયા આપણે પેજ નંબર 30નું વર્ક કમ્પ્લીટ થઈ ગયું છે. બાજુમાં પણ એ જ રીતે છે, જાડા ચિત્રની નીચે રાઈટની નિશાની અને પતલા ચિત્રની નીચે રોંગની નિશાની. આમાં પણ તમારે આ જ રીતે વર્ક કરવાનું છે, પણ આ પેજ તમારે ક્યાં કરવાનું? ઘરે HW માં કરવાનું છે. તો હવે આપણે જોઈશું પાછળનું પેજ, પેજ નંબર 32, જેમાં સૂચના છે 51 થી 60 અંક બોલો અને લખો. અહીંયા તમને એક લાઈન આપેલી છે, તો આપણે એને પહેલા વાંચી જઈશું. પાછળે એકડે 51, પાછળે બગડે 52, પાછળે તગડે 53, પાછળે ચોગડે 54, બે પાછળા 55, પાછળે ચગડે 56, પાછળે સાતડે 57, પાછળે આઠડે 58, પાછળે નવડે શું થશે? 59, અને છેલ્લે ચગડે મીંડે 60. હવે અહીંયા ડોટ ડોટ કરીને આપેલા છે, આ બોક્સમાં આપણે જાતે લખીશું સરસ મજાના અક્ષરે ઉપર નીચે ટચ કરીને. પાછળે એકડે 51, ખૂટાઈ ગયું છે, ઉપર નીચે ટચ કરીને સરસ મજાના અક્ષરે. પાછળે બગડે 52, પાછળે તગડે 53, પાછળે ચોગડે 54, બે પાછળા 55, પાછળે ચગડે 56, પાછળે સાતડે 57, પાછળે આઠડે 58, પાછળે નવડે 59,
બે ચોગડે ચોપન, બે પાંચડા પંચાવન, પાંચડે છગડે છપ્પન, પાંચડે સાતડે સત્તાવન, પાંચડે આઠડે અઠાવન, પાંચડે નવડે ઓગણસાઠ અને છગડે મીંડે સાઠ. બે લાઈન કમ્પ્લીટ. હવે ત્રીજી લાઈનમાં પણ હવે તો તમને જાતે લખતા આવડી જ ગયું હશે, તો સરસ મજાના અક્ષરે ઉપર નીચે ટચ કરીને લખીશું. પાંચડે એકડે એકાવન, પાંચડે બગડે બાવન, પાંચડે તગડે ત્રેપન, પાંચડે ચોગડે ચોપન, બે પાંચડા પંચાવન, પાંચડે છગડે છપ્પન, પાંચડે સાતડે સત્તાવન, પાંચડે આઠડે અઠાવન, પાંચડે નવડે ઓગણસાઠ, છગડે મીંડે સાઠ. એવી જ રીતે હવે પાછું લખીશું લાઈન. પાંચડે એકડે એકાવન, પાંચડે બગડે બાવન, પાંચડે તગડે ત્રેપન, પાંચડે ચગડે ચોપન, બે પાંચડા પંચાવન, પાંચડે છગડે છપ્પન, પાંચડે સાતડે સત્તાવન, પાંચડે આઠડે અઠાવન, પાંચડે નવડે ઓગણસાઠ, છગડે મીંડે સાઠ. તો કેવા સરસ મજાના અક્ષર થાય છે ને બધાના ઉપર નીચે ટચ કરીને. હવે છેલ્લી લાઈન, બધાએ બોલતું જવાનું છે. પાંચડે એકડે એકાવન, પાંચડે બગડે બાવન, પાંચડે તગડે ત્રેપન, પાંચડે ચોગડે ચોપન, બે પાંચડા પંચાવન, પાંચડે છગડે છપ્પન, પાંચડે સાતડે સત્તાવન, પાંચડે આઠડે અઠાવન, પાંચડે નવડે ઓગણસાઠ, છગડે મીંડે સાઠ. તો અહીંયા આપણે આ પેજ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે જોઈશું બાજુનું પેજ, પેજ નંબર 33. જે પેજ છે HW માં. આ પેજ તમારે ઘરે જાતે કરવાનું છે. કયા બે પેજ થયા? પેજ નંબર 31 અને પેજ નંબર 33. બે પેજ છે તમારે ઘરે HW માં કરવાના છે. આગળનું વર્ક આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.